ગુજરાતી એનરીચમેન્ટ ઓર્ગેનાઇઝેશન ફોરમ એટલે કે જીઈઓ દ્વારા કાંદીવલીમાં મન પંચમના મેળાનું 3 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈમાં વસતા સમસ્ત ગુજરાતીઓને એકત્રિત કરવાના ઉદ્દેશ્યથી જીઈઓ દ્વારા સંગઠિત થવાથી સૌને ફાયદો થાય એ ઉપક્રમને સાર્થક કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. કાંદીવલીમાં એકતાનગર ન્યૂ લિંક રોડ નજીક આવેલા શ્યામ સત્સંગ ભવનમાં 3 દિવસીય મેળાનું ગઈકાલે ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં ભાગવતાચાર્ય રસિકભાઈ રાજ્યગુરુ, જીઈઓના ડિરેક્ટરો મનીષભાઈ શાહ, મહેન્દ્રભાઈ તુરખિયા, નગરસેવિકા બીના દોશી, સમાજસેવક શ્રી મેહુલભાઈ ગોસલિયા સહિત આયોજકો અને મનોજ નથવાણીની ટીમ ત્યાં ઉપસ્થિત રહી હતી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મનીષભાઈ, આશીર્વાદ તો ગણપતિ દાદાએ તમને આપી દીધા. જ્યારે દીપ પ્રજ્વલિત થતું હતું ત્યારે આ પુષ્પ ગણપતિ દાદાના જમણા હાથ ઉપરથી નીચે પડ્યું, અને જેવું પુષ્પ પડ્યું એટલે તરત મેં હાથમાં લીધું અને મને એમ થયું કે હવે ગણપતિ દાદાએ પૂરા આશીર્વાદ આપી દીધા કે નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા, તમારું કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એમ ગણપતિ દાદાએ આશીર્વાદ આપ્યા. એ આશીર્વાદનું પુષ્પ હું મનીષભાઈને અર્પણ કરું છું. મનીષભાઈ, મન પંચમના મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરાયા બાદ આયોજન સ્થળે બજેટ તમારું ખરીદો સૌથી સારુંના ઉદ્દેશ્યથી ઊભા કરાયેલા વિવિધ વસ્તુઓ અને ખાણીપીણીના સ્ટોલની માહિતી પધારેલા મહેમાનોને આપવામાં આવી હતી. સૌથી પહેલાં તો નમસ્કાર, જય જિનેન્દ્ર, જય જય ગરવી ગુજરાત. મન પાંચમનો મેળો એ એક આજની સાંજની જે ગોઠવણ થઈ છે એનું નામ આપવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ છે એ ગુજરાતી એનરિચમેન્ટ ઓર્ગેનાઇઝેશન ફોરમે કરેલો છે, એના નેજા હેઠળ થયેલો છે. જીઈઓ આનું શોર્ટ નામ છે, ગુજરાતી એનરિચમેન્ટ ઓર્ગેનાઇઝેશન ફોરમ. આ ફોરમ ગુજરાતીઓને એકત્રિત કરી કોઈ પણ કાસ્ટના, માદાઈ લોહાણા હોય, સ્વામિનારાયણ હોય, જૈન હોય, કોઈ પણ હોય, પરજિયા સોની હોય, કુંભાર હોય, બધાનું આ ઓર્ગેનાઇઝેશનમાં સ્વાગત છે. અમે 5 મહિના સુધી ફ્રી મેમ્બરશીપ રાખી છે. અત્રે એક વસ્તુનો ઉલ્લેખ કરવા માગું છું, પરમ પૂજ્ય શ્રી નયન પદમ સાગર મહારાજ સાહેબે જીતો અને જીઓની જેમ સ્થાપના કરી અને એ સંસ્થા ચલાવી અને સિર્ફ જૈનોના ઉત્કર્ષ માટે વિચાર્યું, એમાંથી જ પ્રેરણા લઈ અને અમે અમારા મેન્ટર અને અમારા સિનિયર ટ્રસ્ટી એવા મહેન્દ્રભાઈ તુરખિયા, ચેતનભાઈ મીના બજારવાલા ઇત્યાદિ લોકો, આજે શ્રી દિલીપભાઈની નિશ્રામાં અમે લોકો આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. આ પ્રોગ્રામનો હેતુ, આ સંસ્થાનો હેતુ બહુ જ સ્પષ્ટ છે કે વધારેમાં વધારે ગુજરાતીઓને આમાં એકઠા કરવા, અને જેટલા ગુજરાતી ભાઈ બહેનો આમાં એકઠા થાય એ બધાના ડાટા, એટલે કે એ બધાના એકત્રિત થવાના નંબરના જોરથી અમે લોકો કોઈ પણ કોર્પોરેટ કંપનીમાં નેગોશિએટ થવા માટે, કરવા માટે કટિબદ્ધ થવા માંગીએ છીએ. અને આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, આ બધા ક્ષેત્રે આ એકઠા થયેલા લોકોથી સમાજને અને ગુજરાતી લોકોને ફાયદો થાય એવો અમારો વિચાર છે. આ વસ્તુનું ઓપનિંગ સન્મુખાનંદમાં 4 યા 5 મહિના પહેલાં 2-2 CMની હાજરીમાં, ફડણવીસ સાહેબ અને રૂપાણી સાહેબની હાજરીમાં થઈ ચૂક્યું છે. છતાં આ એક CM વગરનો, VVIP વગરનો, સિર્ફ અને સિર્ફ અમારા ટ્રસ્ટી ભાઈઓનો અને અમારા સહયોગી એવા દિલીપભાઈ
સાથે આ અમારો પહેલો પ્રોગ્રામ છે એટલે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. લોકોનો પ્રતિભાવ અદ્ભુત છે. લોકોનો માહોલ અત્યારે એવો ઉત્સાહનો માહોલ છે, જાણે એમ લાગે છે કે દિવાળી એક મહિનો દોઢ મહિનો બહુ જલ્દી આવી ગઈ છે. એવરી વન ઇઝ એન્જોઈંગ. અમને સ્ટોલો માટેની અત્યારે, પહેલાં અમને એમ હતું સ્ટોલ વેચાશે નહીં વેચાય, લોકો આવશે નહીં આવશે, પણ તમે અત્યારે જોઈ શકો છો કે સ્ટોલ માટે અત્યારે મને પોતાને બે જણા ત્રણ જણા અજાણ્યા ભાઈ બહેનોએ રિક્વેસ્ટ કરી કે શું અમે અહીંયા સ્ટોલ લગાવી શકીએ. કહેવાનો મતલબ એમ છે કે પ્રતિભા અદ્ભુત છે. અત્રે જ અમે લોકો બીજો પ્રોગ્રામ કે બીજો આવો મેળો કે જેને આપણે ફનફેર કહી શકીએ એ કઈ જગ્યાએ આયોજન કરવું એના માટે વિચારતા થઈ ગયા છે. આજકાલ મહેંગાઈ એટલી બઢ રહી હૈ, લોકો કો કાફી તકલીફ હો રહી, તો અમને સોચાય કે એસા મેલા કરે જો હમારે મહેશભાઈ જાધવ સાહેબ ઓર દિલીપભાઈ ઓર હમારે સીવી સાહેબ ગુજરાતી એન્ગેજમેન્ટ કે હમારે અધ્યક્ષ શ્રી મનીષજી કે સાથ મિલકર યે બહુત હી અચ્છા એક મન પાચન કા મેલા કિયા હૈ. મેલે મેં આપકા એક રૂપિયે સે લેકે કાફી રૂપિયા બચ સકતા હૈ. બ્રાન્ડેડ પ્રોડક્ટ ફૂડ પ્રોડક્ટ ભી આપ દેખ રહે કે બહુત સસ્તી દે રહે, વો બાને લોગ મિલતે હૈ, ખુશી ભી શેર કરતે હૈ ઓર અચ્છા સામાન બહુત કમ દામ પે લેકર આપ લોગો સે પૂછના બહુત ખુશ હોકે જા રહે. આ કાર્યક્રમના અનેક સૌજન્ય દાતા તથા આયોજક ટીમ તેમજ પધારેલા વિવિધ સમાજના અગ્રણીઓના સન્માન કરાયા હતા. આ આયોજનના માધ્યમથી જીઈઓની મફત મેમ્બરશીપના ફોર્મ આપવામાં આવી રહ્યા હોવાથી મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળ્યો હતો. હમ સમાજ કા લિયે કુછ કરે, જીસ સમાજ મેં અમારા જન્મ હુઆ હૈ ગુજરાતી સમાજ કે લિયે હમ કુછ કરે. ગુજરાત મેં મેલા એક પબ્લિક ફેસ્ટિવલ હૈ, હર સાલ મેં એક મેલા નિકલતા હૈ ઓર પૂરી સાલ કા એક ઉત્સાહિત બન જાતે હૈ. એસે ગુજરાત કા મેલા લેકે હમ લોગ યહાં પર આયે હો. યહાં પર હમારા તાત્પર્ય યહી હૈ, ટેન્શન ફ્રી જીવન જીવો, લાઈફ મેં દો દિન તીન દિન એન્જોય કરો ઓર એક નઈ જિંદગી જીને કે લિયે એ આયોજન કિયા ગયા હુઆ. સાથ સાથ મેં મનોજબેને જો મહેનત કી હૈ, દિલીપભાઈને જો મહેનત કી હૈ ઓર ઉસકી વજહ સે આજ એ પ્રોગ્રામ પૂરા 100% સક્સેસ જા રહા હૈ. મેં તો પ્રભુ કો યહી પ્રાર્થના કરતા હું કે હર સાલ જૈસે નવરાત્રી હોતી હૈ એસે હર સાલ નવરાત્રી કે પહેલે મેલા કા આયોજન હોના ચાહિયે. મન પંચમનો મેળો જે ગુજરાતીનો છે, અમારે મનીષભાઈ શાહ, જે મનીષભાઈ શાહે જીઓની સ્થાપના કરી, મેન ઓર્ગેનાઇઝર ને મેન ફાઉન્ડર સ્થાપક મનીષભાઈ શાહને પહેલાં તો ધન્યવાદ કરવા ચાહીશ કે જે મનીષભાઈ આ જીઓની સ્થાપના કરી. ના એક જ છત્ર નીચે, એક જ સંસ્થા નીચે જેટલા બી ગુજરાતી વસે છે એ બધાને એકી હારે લઈ ને કેવી રીતે બધાનું શૈક્ષણિક સ્થાનિક ને સોશિયલ રીતે આપણે હેલ્પ કરી શકીએ ને બધાને મદદરૂપ થઈ શકીએ એના માટે મનીષભાઈએ જે આ સ્થાપના કરી જીઓ, એ જીઓની સ્થાપના કરી એના માટે મનીષભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમની સાથે જે મહેન્દ્રભાઈ છે ને સીડી શાહ છે, જે સર છે, એ બધાને પણ હું ધન્યવાદ આપવા માગું છું કે જેમણે જીઓની સ્થાપના કરી ને આખા બધા ગુજરાતીઓને એક જ મંચ પર લઈને આવ્યા. જીઓ હમ સબ ગુજરાતી કો એક કરને કે લિયે એ પ્રોગ્રામ કર રહે હૈ. ગુજરાતીઓ કો જીતના હો સકે ઉતના ફાયદા હોને કે લિયે યે કામ હો રહા હૈ ઓર હમ લોગ જો યે મેનેજ કર રહે હૈ ઉસમે ઇતને સારે ફોન કોલ્સ હમે આ રહે હૈ. આજ સુબહ સે 50 થી 60 ફોન તો ખાલી યે મેલે મેં હમ લોગ જોઈન કેસે હો સકતે હૈ ઇસકે લિયે ઇતની ઇન્ક્વાયરી હૈ. 3 જો નંબર દિયે હૈ પૂરે સુબહ સે બિઝી આ રહે હૈ બીકોઝ યે ઇતના ફેલા હુઆ હૈ કે જીતને લોગ જ્યાદા જુડેંગે ઇસમે ઉતના હી ઉન લોગો કો ફાયદા હોગા. હમારી યે ગુજારિશ હૈ કે હર ગુજરાતી જીઓ મેં જુડે. બહુત હી લાઇવલી એટમોસ્ફિયર હૈ યહાં પે ઓર બહુત અચ્છા લગ રહા હૈ. ઇતને સારી સંસ્થાઓ કે પ્રમુખ આજ યહાં પે એક સાથ ઇકઠ્ઠા હુએ હૈ ઓર ઇસ તરહ કા ગેટ ટુગેધર જબ હોતા હૈ સો બહુત સારા નેટવર્કિંગ હોતા હૈ ઓર સબકો અપની ચીજો કો પ્રમોટ કરને કા મોકા મિલતા હૈ. સો લવલી ઇનિશિએટિવ. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ વુડ લાઇક ટુ કોંગ્રેચ્યુલેટ ધ ઓર્ગેનાઇઝેશન જીઈઓ દેટ એમ્સ ફોર બ્રિંગિંગ ઓલ ધ ગુજરાતીઝ અંડર વન પ્લેટફોર્મ. સો દેટ ઇઝ રિયલી સમથિંગ અ માઇન્ડ બ્લોઇંગ ઇનિશિએટિવ. ઓકે એન્ડ સીઈંગ ધ એન્થુ ઓફ ધ પીપલ વી ઓલ આર હેપી ધ વે પીપલ આર પાર્ટિસિપેટેડ વિદ ઇન શોર્ટ નોટિસ એન્ડ વી વિશ ઇટ ટુ બી અ ગ્રાન્ડ સક્સેસ એન્ડ વે ગો અહેડ ઇન ફ્યુચર. આજ બહુ બડા દિન હૈ હમારે લિયે ઓર પાંચમનો મેળો જે છે એ એકદમ ઉત્કૃષ્ટ અમે બનાવી રહ્યો છે અને એ અમે આખું અમારું સંસ્થા અમારું આખું ગેંગ અમારું આખું ગ્રુપ જે એક મળીને એક મિલકે જો કામ કર રહે હૈ તો ઉનકે લિયે હમ યહી કહેંગે કે એસે હી જો પ્ર
प्रोग्राम हम आज कर रहे हैं पाचम का मेला, जहाँ पे फन एंड फेयर का सब सेवा भावी सब कर रहे हैं काम, तो उसके लिए हम लोग इतना ही कहेंगे हर महीने हम लोग ये प्रोग्राम करना चाहते हैं। पहला दिवस ना अंत में हास्यरस नु आयोजन करायु हतु, जेमा हास्य कलाकारोए हास्यरस पीरसीने सर्वे ने आनंद थी तरबोल करी दीधा हता। આ મન પાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને તો કોઈ રાત લઈને આવ્યા છે। અહીં પૈગંબરની જીભ જુઓ વેચાય છે બબ્બે પૈસામાં, કોઈ બબ્બે પૈસાનું એકાંત લઈને આવ્યા છે। આ મન પાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે। મન પાચમના મેળાની જે વાત કરીએ પણ માનવતાનું કાર્ય થાય છે એ બહુ મોટી વાત છે, કે જીવન આખું ફેર તમાશો કિંતુ રાગ મધુરો, પણ માનવતા જો હોય નહીં તો ખાલી ઠેલમ ઠેલો ભૈલા ખાલી ઠેલમ ઠેલો। અને આપણે બધા ગુજરાતીઓ છીએ તે કહેવાય ને કે લાંબો ડગલો, તાળી પાડવાની છૂટ છે, 1 2 3 સ્ટાર્ટ, લાંબો ડગલો લાંબો ડગલો લાંબો, હું ઈચ્છીશ કે દરેક જણ તાળી પાડે। લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, અને બોલ બોલ તો તોલી તોલી છે છબીલો ગુજરાતી, હું છે છબીલો ગુજરાતી। મન નાનું પણ તન નાનું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ, ભલે લાગતો ઘોડો હું તો છે છબીલો ગુજરાતી, હું છે છબીલો।